श्री स्वामीनारायण भगवानની જય. એમ એ ભગવાનના જન્મને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે, અને જ્યારે એવું ભગવાન સ્વરૂપ છે તેને દ્રઢ કહીને સમજશો એટલે આવી રીતે ભગવાન સ્વતંત્ર છે, એ જાય તે કરી શકે અને કરે છે. પણ એ આવી બધી રીત સમજીને આપણે જે ભગવાનની ભજન ભક્તિ કરીએ તો કામ થાય. પણ જેમ મનુષ્ય દેહ ધારણ કરે છે અને મૂકે છે એ રીતે નથી, આપણી જેમ બધું નથી. આપણી જેમ દેખાય છે ખરા, પણ એ દિવ્ય અલૌકિક રીતિ છે. એ ચાહે શું કહી શકે, દેહ મૂકે ના મૂકે, એમને પ્રગટ થઈ આવે, બધું બધું થઈ શકે ભગવાન. પણ આપણને મહારાજ દયા કરીને કેવળ ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા અને બધું કુળ કુટુંબ બધું બધી લીલા વિસ્તારી. એ પણ અલૌકિક છે, પણ મહારાજે બધું બધા પરિચય આપ્યા છે બાળપણમાં, બધા ઘણા પરિચય આપ્યા છે. પણ એ તો બધું ઠીક છે, પણ મોર ભગવાન જે આપણા માટે બહુ સરસ કહી નાખ્યું, અસલી રીત જે ભગવાનને દેહ ધર્યા, દેહ જન્મ પામીને અને દેહ મૂક્યાની રીત, બધું અસલી આપણી રીતે જ ભગવાને કર્યું છે, તે મોટા ભાગ્ય છે આપે. નહીં તો ભગવાન તો બધી રીતે કરી શકે, પણ એ ગૌ નથી કર્યું. એકદમ સામાન્ય મનુષ્યની જેમ જ બધું ભગવાન પ્રગટ થયા અને દેહ મૂકી, તે આપણા મોટા ભાગ્ય છે. એ તો ભગવાન તો અધર એકદમ પ્રગટ થઈ જાય, કાંઈ હોય નહીં. પણ એ બધું જે એકદમ પ્રગટ થાય તો ભૂત ગણાય. ક્યાંથી આવ્યું એ લોકોના હૃદયમાં બેસે નહીં એ વાત. પણ મહારાજે એવી રીતે કર્યું છે કે સીધા બધાના મનમાં બેસી જાય. પણ એને ભક્તો હોય એ આ બધી રીત અલૌકિક દિવ્ય માને. એમ એ ભગવાનના જન્મને દેહ મૂક્યા રીતિ તો અલૌકિક છે, અને જ્યારે એવું ભગવાન સ્વરૂપ છે તેને દ્રઢ કહીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગમાં આવશે નહીં. આવી રીતે સમજશો, સમજ્યાની રાત. સ્વરૂપ તો એનું એ છે આપણા જેમ છે એવું છે, પણ સમજમાં આ સમજણે કંઈ મન બુદ્ધિ પહોંચાડવાની છે. દેહ તો બરાબર છે, અને આવી રીતે સમજીને જો ભજન ભક્તિ કરશું તો આ કલ્યાણ માર્ગમાં કોઈ રીતે વિઘ્ન આવશે નહીં. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, આ સ્વરૂપની દ્રઢતા વિના ગમે એટલો ત્યાગ રાખો અને ગમે એટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. ઉપવાસ બધા કરવાના છે આપણે, એ સાવ મૂકી દેવાનું નથી. પણ એ આપણે નિયમમાં જ મહારાજે જે નિયમ આપ્યા છે એમાં રીતે કરવું. પણ ટૂંકમાં કે આ જે ભગવાન જે આ રીતે પ્રગટ થયા અને આપણી રીતે વર્ત્યા એ આપણા ધર્મ ભાગ્ય છે. સહેલાઈથી કોઈ રીતે આટી ગોટી આવે નહીં, અને સહેલાઈથી આપણને જ્ઞાન આપ્યું. અને જે ભગવાનનો ભક્ત હોય ખરેખર એ બધી રીત જાણી શકે. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે,
તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? હવે આ બધા ઘણા ભક્તોને આવી રીતે ધડતા હોય છે, પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી મહારાજ? કે એટલે સમાધિમાં આપણે કેમ જતા નથી એ વાત. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે એમ સમજવું, એ ભગવાનની ઈચ્છા છે. અને ભગવાનની ઈચ્છા કંઈક એમાં રહસ્ય હોય આપણને ખબર ના પડે. પણ જો માએ પરચા અને બધું બધા સત્પુરુષો પરચય આપ્યા છે બધા, પણ એની મહત્તા નથી. આપણે ભગવાનનું સ્વરૂપ સમજવું એની મહત્તા છે. અને એ સમજાય તો પરચા અર્ચા હોય કે ના હોય એ બધું ઠીક છે, પણ જે સ્વરૂપ સમજવું એ મુદ્દો છે. આવી રીતે ભગવાનને સમજવા જે મહારાજે જે આખા મધ્યના 13માં વાત કરી એવી રીતે સમજવું એ મુદ્દો છે. પછી બીજો થાય કે ના થાય, પ્રાણીનું લીન થાય કે ના થાય, બધું ભગવાનની ઈચ્છાથી રહે છે. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહેવું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. બસ સ્વરૂપ સમજવાની વાત છે. તમે કોઈ ચમત્કાર, તમને પોતાને ચમત્કાર થાય કે ના થાય, તમે ચમત્કાર આપો કે ના આપો, એ બધું કોઈ કોઈ વસ્તુ મહત્ત્વની નથી. સ્વરૂપ સમજવું, ભગવાન જેમ છે એમ સમજવા, એ જ મહત્ત્વનું છે. અને એમાં તમે સાવ સાધારણ સામાન્ય લાગો, પણ તોય ભગવાનની દ્રષ્ટિમાં બહુ મોટા કહેવાય. એ તો કૃતાર્થ છે અને તો અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. સર્વ સાધનના અંતને પામ્યો છે. ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ બધો મુદ્દો આવી ગયો. બધા સાધનો આવી ગયા. જેમ કોઈ આપણે કરોડપતિને ત્યાં જન્મ ધર્યો હોય એ કરોડપતિ જ કહેવાય, પણ એને કંઈ ભણવાનું ભણાય કાંઈ જરૂર નથી. એ દેખાય ભણે તો બરાબર છે, પણ ના ભણે તો એને કંઈ પૈસો, જો આ લોકમાં પૈસો મુખ્ય છે તો પૈસો જે રીતે પામે, ભણો કે ના ભણો, પણ પૈસો હાથમાં આવી જાય તો બધું થાય. એમ મહારાજ કહ્યું આ સ્વરૂપ સમજ્યું એ મુદ્દો છે. અને પછી કોઈ સાધનની જાત હોય કે ના હોય એ બધું ઠીક છે, પણ મુદ્દો ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ મુદ્દો છે. અને જેને સ્વરૂપ ઓળખાય જેમ છે એમ ઓળખાય, તો એને કાંઈ કરવું બાકી નથી. મોક્ષના માર્ગમાં કાંઈ કરવું રહ્યું નથી. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજામાં કસર રહી જાય તો કોઈ રીતે વાદો ભાગશે નહીં. માટે દેહ છતે તે પ્રકારે આવું રહસ્ય સમજાય એવો ઉપાય કરવો. જો આ ભયાત્માન સ્વામી મહારાજના વખતમાં હતા, 116 વર્ષની ઉંમર થઈ પણ તોય દેહ છૂટ્યો નહીં. એમના સમકક્ષ હતા બધા, ઘણા બધા દેહ છૂટી ગયો અને ધામમાં બેસી ગયા, પણ એને સમજણ હતી આ. અને આ શ્રીજી ભયાત્માન સ્વામીને આ કસર રહેતી હતી. અને પછી એ કસર ભાગી જ્યારે ગુણાતીતાન સ્વામી સમજાવ્યું બધી વાત, પછી દેહ છૂટી ગયો. એટલે શ્રીજી મહારાજે બીજા વચનાવતમાં પણ કહ્યું છે કે 5 દિવસ વહેલા મોડા જીવું અને સ્વરૂપની કસર રહી ન જાય એ ટાળીને આપણે દેહ છોડવું એમ કહ્યું. એટલે મહારાજે ખૂબ મહત્ત્વ આપ્યું છે. અને બરાબર ખરેખર તો એ જ છે.
તે સ્વરૂપ ઓળખાયો. જો મહારાજે પંચાલાના સાતમા વન કહું કે ઉર્ધુ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય અને ગમેલું ત્યાગ રાખતો હોય અને બધું કરતો હોય, પણ જો એના સ્વરૂપમાં સમજામાં કસર રહી જાય તો એને એને એનું કલ્યાણ બહુ કાળે થાય. એટલે આ મુદ્દો સમજવો છે એને આપણે બધા, અને શાસ્ત્રીમાં દ્રઢ કરાયું છે, યોગીઓ પણ પ્રમુખ સાહેબમાં દ્રઢ કરાયું છે. એટલે આપણે આ હાથમાં વસ્તુ હાથમાં આવી ગઈ છે, પણ તોય આપણે આ ખામી ભાંગશે તો જ કામમાં આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.